विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। अपने हवे भणवा जई रह्या छीए कवि मकरंद दवेनू जे कृति, जेमा काव्यमा धूड़िए मारग एटले के जे ગામડા ગામમાં અથવા નાના શહેરોમાં અને કદાચ ક્યાંક મોટા શહેરોમાં ગાડા માર્ગ છે, ધૂળવાળો માર્ગ છે, એની અંદર વાત કરવામાં આવે છે। મકરંદ દવે, જેમણે જન્મ 13/11/1922, મૃત્યુ 31/1/2005, તો એની અંદર जे मानवीय मूल्यों एनु जे महत्व छे एनी वात करवामां आवी छे। धन एटले पैसा ए पछीनी वात होय छे। पेला माणस ने मन थी जीतवाना होय छे। कवि मकरंद दवे नी आवी वात अहीं आपणने देखाय छे। आओ आपणे पेला काव्यनुं पठन करीए। कोणे कीधू गरीब छीए, कोणे कीधू राख, का भूली जा मन रे भोळा, आपणा जुदा आँख। थोड़ाक नथी सिक्का पासे, थोड़ीक नथी नोट, एमा तो शू बगड़ी गयू, एमा ते शी खोट। ऊपर वाली बैंक बैठी छे आपणी मालम माल, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ। ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં બીડી બાથ। ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આપ, નચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ। સોનાની તો સાંકડી ગલી હેતુ ગણાતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોની પ્રેત। માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ। તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યગાન આપણે કર્યું, તમે જોયું કે એક સરસ મજાનું કાવ્ય જેમાં માણસને સમજાવવામાં આવે છે કે કોણે કીધું આપણે ગરીબ છીએ, કોણે કીધું છે આપણે રાખ છીએ, કે આપણી પાસે જાણે કાંઈ ન જ હોય એવું કોણ કહે છે। મન કાં તું ભોળું છો એટલે ભૂલી જાશ કે આપણે દરેક કંઈક ને કંઈક રીતે વિશિષ્ટ છીએ, આપણા જુદા જુદા આંખ છે, આપણે જુદું જુદું કર્તવ્ય કરી શકીએ છીએ। ભગવાને આપણી રચના જેવી કરી છે કે આપણે દરેક અલગ અલગ રીતે વિશિષ્ટ છીએ। થોડાક સિક્કા પાસે ન હોય, થોડીક નોટ પાસે ન હોય તો પણ એમાં શું બગડી ગયું અને એવી શું ખોટ ગઈ। ઉપરવાળી જે બેંક બેઠી છે આપણી માલા માલ, એટલે કે પ્રભુ એટલા દયાવાન છે કે આપણને યોગ્ય સમયે યોગ્ય રીતે નવાજે છે। આજનું ખાણું આજ આપે, કાલની વાતો કાલ, એટલે કે જ્યારે જ્યારે આપણે જરૂર પડે ત્યારે ઈશ્વર આપણને કંઈક ને કંઈક જે કંઈ જરૂરિયાત મુજબ આપે છે। હવે કોઈ ધૂળિયો માર્ગ હોય એમાં મિત્રો ભેગા થઈ જાય, અને એમાં પણ ગમતા મિત્રો ભેગા થઈ જાય એટલે કે બાથમાં એકબીજાના ખભે ખભા મિલાવી મોજથી જે વાતો કરતા જતા હોય, મોજના ફોરા છૂટતા હોય, તો એ જમાવટ જ જાણે થઈ જાય
સુખ દુઃખોની વાત કરતા જતા હોય, બાસમાં બાસ ભીડીને જતા હોય, પછી ભલે ખુલ્લા ખેતરો અળખે પડખે હોય અને માથે ભલે નીલું આભ હોય અને નાનકડું ગામડું જાણે બેઠું છે, તો એવો લાભ ક્યાં હોય? સોનાની તો જાણે સાંકળી જ ગલી છે, એટલે કે સોનું ભલે ચળકાટ ધરાવતું હોય પણ હેત પ્રેમ આગળ એનું એવું મૂલ્ય છે જ નહીં. ખરું મૂલ્ય હેત પ્રેમ ભાવનું છે, પણ જાણે દોઢિયા એટલે કે પૈસા દોઢાના માટે માણસો દોડતા જતા હોય એવા અહીંયા જાણે આમ પ્રેતની જેમ દોડ્યા જતા હોય, ભૂત વળગ્યું હોય ને દોડ્યું જતું હોય કોઈ, એમ માણસો ઘણીવાર દોઢિયા માટે દોડતા દોડતા જતા હોય છે. ખાલી માનવીને જોયાનું જે વહાલ છે, અમથું અમથું થતું વહાલ છે, એ જ સાચું જીવન છે. એટલે અહીં કહેવી એમ કહેવા માંગે છે કે આ બધા નોટ ને સિક્કા તો નાખો નદીમાં અને એવા ધૂળિયા માર્ગે ચાલી નીકળો જ્યાં ભાવ પ્રેમ હેત હોય. આમ કવિ એવું શીખવે છે કે આપણે પણ ભાવ હેત પ્રેમથી રહેવું જોઈએ, જેથી જીવન જીવવાની એક સાચી મજા આપણે લઈ શકીએ. તો અહીંયા આ કાવ્યની સમજ આપણે પૂરી કરી. હવે પછીના ભાગમાં આપણે આની શબ્દ સમજૂતી અભ્યાસ સ્વાધ્યાય જે છે જોશું. ટૂંકમાં હવે પછીનું કામ હવેના પછીના ચેપ્ટરમાં આવશે. તો હવે પછી આપણે હવે પછીનું કામ આગલા પાર્ટમાં આવશે. આવજો વિદ્યાર્થી મિત્રો, આ બધું જ તમે નોટમાં લખતા પણ રહેજો, કાવ્ય છે એનું ગાન પણ કરતા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.